શ્રી વિષ્ણવે નમઃ. તો મિત્રો, સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણી અજાણીએ ઘણી વખત આપણે કેટલાય પાપો કરી લઈએ છીએ. એક દિવસની 24 કલાક હોય છે, એવી રીતે અઠવાડિયાની 168 કલાક થાય, મહિનાની વાત કરીએ તો 672 કલાક થાય, એક વર્ષની વાત કરીએ તો 8064 કલાક થાય, અને જો એમ રીતે સામાન્ય માણસ 60 વર્ષ જીવે છે તો તે લગભગ 484,840 કલાક જીવ્યો ગણાય. તો આટલી બધી કલાકોમાં તેનાથી નાના મોટા જાણીએ અજાણીએ ઘણા બધા પાપો થઈ જતા હોય છે. ઘણા એવા પણ પાપ હોય કે જે આપણે જાણી જોઈને કર્યું હોય, અને ઘણું એવું પણ હોય કે જે આપણી જાણ બહાર થઈ ગયા હોય. તો હવે આ પાપોનું પ્રાયશ્ચિત કરવું કેવી રીતે, પાપોમાંથી છુટકારો મેળવવો કેવી રીતે, પાપનો નાશ કરવો કેવી રીતે, તો તેનો એકમાત્ર ઉપાય છે ભગવાનની સ્તુતિ. અને એમાં પણ જો ભગવાન શ્રી હરિ વિષ્ણુનો પાપનાશક સ્તોત્રનો પાઠ કરવામાં આવે છે તો અવશ્ય આપણા પાપોનું પ્રાયશ્ચિત થાય છે. શ્રીમદ ભાગવતમાં આ પાપનાશક સ્તોત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલા માટે જે કોઈ વ્યક્તિ આ પાઠ કરે છે, સાંભળે છે કે વાંચે છે, તેને તેનું પુણ્યફળ અવશ્ય મળે છે. આમ તો આ સ્તોત્ર સંસ્કૃતમાં લખાયેલું છે, પરંતુ આજે આપણે આ સ્તોત્ર ગુજરાતીમાં અનુવાદ સરળ ભાષામાં સાંભળીશું, કે જેથી કરીને આપને સમજાય કે આ પાઠમાં, આ સ્તોત્રમાં શું લખેલું છે, તેમજ ભગવાનની કેવી રીતે સ્તુતિ કરેલી છે અને કેવી રીતે આપણને પાપોમાંથી છુટકારો મળી શકે. તો હવે અંત સુધી મારી સાથે ધ્યાનપૂર્વક આ પાઠનું શ્રવણ કરજો. જો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો. તો આવો ભગવાનનું હૃદયમાં ધ્યાન કરીને આપણે આ પાઠની શરૂઆત કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સંપૂર્ણ જડ અને ચેતનમાં વ્યાપક ભગવાન શ્રી હરિ વિષ્ણુને હું નમસ્કાર કરું છું. પોતાના ચિત્તમાં સ્થિત અસમર્થ અને આત્મામાં વિદ્યમાન શ્રી વિષ્ણુને હું નમસ્કાર કરું છું. ચિત્તની અંદર સંપૂર્ણ જગતના નિયામક, અવ્યક્ત, અનંત અને કોઈથી પરાજિત ન થવા વાળા ભગવાન શ્રી નારાયણ, કે જે દરેક દ્વારા સ્તુતિ કરવા યોગ્ય છે તથા વ્યાપક સ્વરૂપમાં છે, તેવા પ્રભુને હું નમસ્કાર કરું છું. જે ભગવાન વિષ્ણુ મારા ચિત્તમાં સ્થિત છે તથા મારી બુદ્ધિમાં વ્યાપક છે, જે ભગવાન વિષ્ણુ અહંકારમાં પણ સ્થિત છે તથા તેઓ અંતર્યામી સ્વરૂપે પણ રહેલા છે, એવા પ્રભુને હું વારંવાર વંદન કરું છું. ચર, સ્થાવર, સમસ્ત જીવો જે પણ કર્મ કરે છે તે ભગવાન વિષ્ણુ દ્વારા જ થાય છે. એ કર્મ દ્વારા થતા પાપો ભગવાન વિષ્ણુના ચિંતન માત્રથી જ નષ્ટ થઈ જાય છે. ધ્યાન કરવા માત્રથી ભગવાન વિષ્ણુ પાપોને નષ્ટ કરી દે છે. સ્વપ્નના ભાવમાં પણ ભગવાનનું ચિંતન કરીને ભગવાન નારાયણ દર્શન આપીને પાપોને નષ્ટ કરી દે છે. એ તેમની શરણમાં આવેલા જીવોના કષ્ટોને પણ દૂર કરે છે, એવા ભગવાન વિષ્ણુને હું વારંવાર વંદન કરું છું. આ ઘોર અંધકારમય, નિરાધાર, સંસારરૂપી સાગરમાં ડૂબવાવાળા જીવોને પોતાના હાથનો સહારો આપીને ઉગારવાવાળા પરાત્પર શ્રી વિષ્ણુને હું પ્રણામ કરું છું. હે સમજ સ્વામીઓના પણ સ્વામી, હે વિભુ, હે પરમાત્મા, હે અધોક્ષજ, હે ઋષિકેશ, આપને મારા વારંવાર નમસ્કાર છે. હે નૃસિંહ, હે અનંત, હે ગોવિંદ, હે ભૂત ભાવન, હે કેશવ, મારા જે દુરક, દુષ્કૃત તથા ચિંતન અને મનના પાપ છે તેને આપ નષ્ટ કરી દો. હે પ્રભુ, નષ્ટ કરો, હું આપને વારંવાર નમસ્કાર કરું છું. હે પ્રભુ, મારા ચિત્તથી વશ થઈને મેં જે પણ કંઈ પાપ કર્યા છે, જે પણ ચિંતન કર્યું છે, અત્યંત ઉગ્ર અને મહાન જે કાર્ય કર્યા છે, હે કેશવ, તેને આપ શાંત કરો. હે બ્રહ્મણ્ય દેવ, હે ગોવિંદ, હે પરમાર્થ પરાયણ, હે જગન્નાથ, હે જગતનું પાલન કરવા વાળા, હે અચ્યુત, આપ મારા પાપોને હંમેશાને માટે નષ્ટ કરી દો. હે પ્રભુ, સવારે, બપોરે કે રાત્રે જે કંઈ જાણીએ અજાણીએ પાપ કર્યા છે, કર્મ કર્યા છે, તે સમસ્ત પાપ ભગવાન શ્રી ઋષિકેશ, પુંડરીકાક્ષ, માધવ આ ત્રણ નામોનો ઉચ્ચાર કરવા માત્રથી જ નષ્ટ થઈ જાય છે.
હે ઋષિકેશ, હે પુંડરીકાક્ષ, હે માધવ, મારા જે શારીરિક, માનસિક કે વાચિક પાપ છે તેને આપ શાંત કરી દો. હે પ્રભુ, મારાથી ભોજન કરતી વખતે, સૂતી વખતે કે ક્યાંય સ્થિર રૂપે, અથવા ચાલતી વખતે, જાગતી વખતે, બેસતી વખતે, જે પણ કંઈ શરીર મનથી કે પછી વાણીથી પાપ થયા છે, કુયોની કે નરકમાં પડવાવાળા જે પણ પાપ છે, તે તમામ પાપ હે પ્રભુ તમારું ધ્યાન કરવાથી, તમારું સંકીર્તન કરવાથી નષ્ટ થઈ જાય છે. હે પ્રભુ, જે પરમ ધામ છે, જે પરમ પવિત્ર છે, પરમ ધામ છે તે ભગવાન વિષ્ણુના સંકીર્તન કરવા માત્રથી જ બધા પાપ નષ્ટ થઈ જાય. દિવ્ય શૂરીજન, ભગવાન વિષ્ણુના જે ગંધ અને આદિ સ્પર્શથી રહિત જે પદને પ્રાપ્ત કરીને પુનઃ આ સંસાર ચક્રમાં આવવું પડતું નથી, તે બધા મારા પાપ નષ્ટ થઈ જાય. જે જીવ આ પાપનાશક સ્તોત્રનો પાઠ કરે છે, સાંભળે છે, તેના દ્વારા કરવામાં આવેલા શારીરિક, વાચિક કે પછી માનસિક દરેક પાપમાંથી તેને મુક્તિ મળે છે. બધા પાપો તથા ગ્રહોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુ પરમ પદને પ્રાપ્ત થાય છે. તેથી જ્યારે પણ જાણીએ અજાણીએ થયેલા પાપોમાંથી મુક્તિ મેળવવી હોય, મુક્તિ જોઈતી હોય, તો આ પાપનાશક સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ. આ પાઠ પાપના પ્રાયશ્ચિત સમાન ગણવામાં આવ્યો છે. જે કોઈ વ્રત, જપ, સ્નાન કે પછી દાન કરી શકતું નથી, તે જો માત્ર આ પાપનાશક સ્તોત્રનો નિયમિત પાઠ કરે છે, તો પણ તેના પાપ નષ્ટ થઈ જાય છે. તેથી સિદ્ધિ કે પછી મોક્ષની પ્રાપ્તિ અર્થે, પ્રાયશ્ચિત અર્થે આ પાપનાશક સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ. તો મિત્રો, આ રીતે આપણા ભાગવતમાં ભગવાન શ્રી હરિનો આ પાપનાશક સ્તોત્રનો પાઠ લખવામાં આવ્યો છે, કે જે આપણે સૌ લોકોએ સરળ ભાષામાં અનુવાદ સાથે સાંભળ્યો અને મેં આપને સમજાવ્યો. તો આશા છે કે હવે આપ સૌ લોકોને આ સ્તોત્ર સમજાઈ ગયો હશે, તેમજ આ સ્તોત્રથી મળતા ફળ વિશે પણ જાણ થઈ ગઈ હશે. તો જ્યારે પણ હવે દિવસમાં સમય મળે છે ત્યારે આ પાઠ જરૂર કરજો, કેમ કે આપણે નિત્ય તો વ્રત, જપ, સ્નાન કે દાન કરી શકતા નથી, પરંતુ આ 5 મિનિટનો પાઠ તો આપણે કરી જ શકીએ, કે જેથી કરીને આપણાથી જ્યારે પણ જાણતા અજાણતા પાપો થઈ જાય તેને આપણે નષ્ટ કરી શકીએ અને મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય. કેમ કે જો મૃત્યુ પછી આપણા પાપોનું ફળ ભોગવવાનું બાકી હશે તો ફરી આપણે મૃત્યુલોકમાં કોઈના કોઈ સ્વરૂપે જન્મ લેવો પડશે અને ફરી 84 લાખ યોનિઓમાંથી પસાર થવું પડશે. પરંતુ જો આપણે આ પાઠ કર્યો હશે કે જેથી કરીને આપણા પાપોનો નાશ થાય છે અને આપણા પાપોનું પ્રાયશ્ચિત થાય છે, તો આપણો ફરી કોઈ પણ યોનિમાં જન્મ થતો નથી અને આપણને ભગવાન શ્રી હરિના ગોલોક ધામમાં સ્થાન મળે છે, ભગવાન શ્રી હરિ વિષ્ણુના ચરણની પ્રાપ્તિ થાય છે અને કાયમને માટે મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે. તો બોલે શ્રી વિષ્ણુ ભગવાન કી જય, કૃષ્ણ ભગવાન કી જય, દ્વારિકાધીશ કી જય. તો મિત્રો, આવા જ અવનવા વિડીયો જોતા રહેવા માટે, અમારી સાથે જોડાઈ રહેવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રોને પણ મોકલજો, કે જેથી કરીને તે લોકો પણ આ પાઠ સાંભળીને પાઠના પુણ્યફળની પ્રાપ્તિ કરે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ. મારી સાથે આ પાઠ કરવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર.